વિષય ગુજરાતી, સેમેસ્ટર એક, પાઠ 5, ઉખાણા. તેની સ્વાપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોની અંદર જોઈશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી અચ્છીને સીડી એજ્યુકેશન પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા શરૂ કરી આજનો આ વિડીયો. ક્વેશ્ચન 5, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમાંક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. એક, સૂરજ ક્યારે આવે છે? ઉત્તર, બ, સવારે. બે, પાંદડાની અંદર બીજા પાંદડા કોને હોય છે? જવાબ, ક, કોબીજને. ત્રણ, આપણી સાથે દિવસે કોણ ફર્યા કરે છે? ઉત્તર, અ, પડછાયું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. એક, સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે? જવાબ, સૂરજ સવારે આવીને સાંજે સંતાઈ જાય છે. બે, કવિએ કોબીજની સી ઓળખાણ આપી છે? ઉત્તર, કવિના કહેવા પ્રમાણે કોબીજમાં પાનની અંદર પાન હોય છે અને એ પાન લીલા ધોળા હોય છે. ત્રણ, હોઠ કેવા સગા ભાઈ છે? ઉત્તર, હોઠ એવા સગા ભાઈ છે કે આપણે અડી કહીએ તો એકબીજાને અડકતા નથી અને અડીશમાં કહીએ તો તરત જ એકબીજાને અડે છે. ચાર, મો ન હોવા છતાં કોણ અવાજ કરે છે? ઉત્તર, મો ન હોવા છતાં ચપટી અવાજ કરે છે. બે, પાંચ, જટા હોવા છતાં જોગી કોણ નથી? ઉત્તર, નાળિયેરને જટા હોવા છતાં તે જોગી નથી. છ, જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? ઉત્તર, કમ્પ્યુટર જ્ઞાનની બારીઓ ખોલે છે. સાત, ચપટીની સી વિશેષતા છે? ઉત્તર, ચપટી જન્મતાની સાથે જ મરણ પામે છે. આઠ, જે ખવાય છે પણ ખૂટતો નથી એ શું છે? જવાબ, જે ખવાય છે પણ ખૂટતો નથી એ હિંચકો છે. પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યા પૂર્ણ કરો. એક, ખાલી જગ્યાનો જન્મ થાય છે પરંતુ તેનું શરીર હોતું નથી. જવાબ, ચપટી. બે, ખાલી જગ્યાને લીલા ધોળા પાન હોય છે. જવાબ, કોબીજ. ત્રણ, ખાલી જગ્યા ઘડીકમાં નાનો થઈ જાય છે ઘડીકમાં મોટો થાય છે. જવાબ, પડછાયો. ચાર, ખાલી જગ્યાને ત્રણ આંખ છે પણ એ શંકર ભગવાન નથી. જવાબ, નાળિયેર. પ્રશ્ન 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. એક, નાળિયેરને જટા હોવા છતાં એ જોગી નથી. સાચું. બે, હિંચકો ખવાતા જ્ઞાનની બારીઓ ખુલી જાય છે. ખોટું. ત્રણ, નાળિયેરની અંદર પાણી ભરેલું હોય છે. સાચું. ચાર, પડછાયો નાનો મોટો થતો નથી. ખોટું. પ્રશ્ન 5, નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના ઉત્તરની ફરતે ગોળ કરો. હોઠ, બે, કોબીજ. ત્રણ, પડછાયો. ચાર, હિંચકો. પાંચ, ચપટી. છ, નાળિયેર. સાત, જરસું. પાંચ, કમ્પ્યુટર. પ્રશ્ન 6, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એક, હોઠ. બે, ચપટી. ત્રણ, પાંદડું. ચાર, ઊંઘ. પાંચ, શરીર. છ, ત્રિનેત્ર. પ્રશ્ન 7, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. એક, પાન તો પાંદડું. બે, મો તો મુખ. ત્રણ, સંતાવ તો છુપાવું. ચાર, વૃક્ષ તો ઝાડ. પાંચ, પગ તો કદમ. છ, દુનિયા તો જગ અથવા વિશ્વ. પ્રશ્ન 8, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. એક, જ્ઞાન તો અજ્ઞાન. બે, જન્મ તો મરણ. ત્રણ, ચતુર તો હોઠ. ચાર, નાનો તો મોટો. પાંચ, ઉત્તર તો પ્રશ્ન. છ, ઊંઘવું તો જાગવું. પ્રશ્ન 9, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એક, ઉનાળાની સખત ગરમ હવા. જવાબ, લૂ. ત્રણ, બે, ત્રણ આંખવાળું. જવાબ, ત્રિનેત્ર. ત્રણ, ચાર પાયવાળું એક જાતનું આસન. જવાબ, બાજટ. પ્રશ્ન 10, ઉદાહરણ મુજબ કેવું શબ્દ લખો. એક, કેરી. કેવી. બે, કાંટો. કેવો. ત્રણ, કોમ્પ્યુટર. કેવું. ચાર, જીભ. કેવી. પાંચ, ચાંદો. કેવો. નાળિયેર. કેવું. પ્રશ્ન 11, આડા અવળા અક્ષરને ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવો. એક, શરીર તો શરીર. એક, અજવા તો જવાબ આવશે અવાજ. બે, ત્રણ, કસર તો આવશે શંકર. ચાર, જ બાઠ જવાબ આવશે બાજટ. પ્રશ્ન 12, નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એક, બકરી, ગોખલો, પાંદડું અને સૂરજ. જવાબ, ગોખલો, પાંદડું, બકરી, સૂરજ. બે, સૂરજ, કોબીજ, હોઠ, ચપટી. જવાબ, કોબીજ, ચપટી, હોઠ અને સૂરજ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.